હું ડૉક્ટર શશિકાંત લિંબાચિયા, હેડ એન્ડ નેક કેન્સર સર્જન, નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે સર્વિસ કરું છું. મોઢા અને ગળાના કેન્સર થવાના મુખ્ય કારણોમાં તમાકુનું સેવન અગ્રેસર છે. તમાકુનું સેવન મુખ્યત્વે બે રીતે થતું હોય છે, આઈધર ચાવવાથી કે પછી ધૂમ્રપાન કરવાથી. ચાવવામાં માવો, પાન મસાલા કે સોપારીનું સેવન લોકો જુદી રીતે કરતા હોય છે. ધૂમ્રપાનમાં બીડી, સિગાર કે સિગરેટ સ્વરૂપે એનું સેવન થતું હોય છે. તમાકુ સિવાય બીજા અન્ય કારણો જોઈએ તો દારૂના સેવનથી પણ મોઢા અને ગળાના કેન્સર થતા હોય છે. જે લોકો તમાકુનું સેવન કરતા હોય અને દારૂનું પણ સેવન કરતા હોય તેમને કેન્સર થવાનું જોખમ બમણું વધી જાય છે. એના સિવાયના કારણો જોઈએ તો મુખ્યત્વે અણીદાર કે શાર્પ ટીથ હોય, એટલે કે શાર્પ દાંત હોય, અને એ જીભ સાથે જો ઘર્ષણ થતા હોય તો પણ જીભનું કેન્સર થવાનું જોખમ કે ગાલફોરાનું કેન્સર થવાનું જોખમ વધતું હોય છે. એ સિવાય આપણે જોઈએ તો મોઢાની સારી સફાઈ ન રાખવી, એટલે કે પુઅર ઓરલ હાઇજીન, બ્રશ ના કરવું, આ બધા પણ મુખ્ય કારણો છે કે જેમાં મોઢાના કેન્સર થતા હોય છે. એ સિવાય ઓરલ સેક્સ, હ્યુમન પેપિલોમા વાયરસથી પણ જીભના પાછળના ભાગના કે કાકડાના ભાગના કેન્સર જોવા મળે છે. મોઢા અને ગળાના કેન્સરના લક્ષણો એટલે કે સિમ્પટમ્સની વાત કરીએ તો મુખ્યત્વે મોઢા કે ગળામાં, એટલે કે જીભ, હોઠ કે ગાલફોરામાં લાંબા સમયથી ન રૂજાતું ચાંદું કેન્સર હોઈ શકે. મોઢામાં જીભ પર કે હોઠ પર કે ગાલમાં સફેદ કે લાલ ડાઘ પડવા, જે પ્રી કેન્સરસ એટલે કે કેન્સર પહેલાંના ચાંદા હોઈ શકે. મોઢું ઓછું ખુલવું, જે લોકો તમાકુનું સેવન કરતા હોય અને મોઢું ઓછું ખુલવું એ પણ એક કેન્સરનું લક્ષણ હોઈ શકે. મોઢામાંથી લોહી પડવું કે કફમાં લોહી પડવું. એ સિવાય અવાજનું બદલાઈ જવું, જમવાનું ગળવામાં તકલીફ પડવી, કાનમાં કે મોઢામાં સતત દુખાવો થવો, ગળામાં કોઈ નવી ગાંઠ આવવી કે થાઇરોઇડની ગાંઠમાં અચાનક એનો વધારો થવો, જે મુખ્યત્વે મોઢા કે ગળાના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. મોઢા અને ગળાના કેન્સરના નિદાન અને સારવારની વાત કરીએ તો મોઢા અને ગળાના કેન્સરનું મુખ્યત્વે નિદાન, એટલે કે મોઢા જીભ ગળામાં કે હોઠ ઉપર કે ગાલફોરામાં જે ચાંદી હોય એ ચાંદીની બાયોપ્સી, એટલે કે નાનો ટુકડો લઈને એને તપાસમાં મોકલવામાં આવે છે. જે બાયોપ્સી દ્વારા તેનું ચોક્કસ નિદાન, એટલે કે એમાં કેન્સરની એટલે કે ટ્યુમર છે કે નહીં, જે આપણને જાણવા મળે છે. એ સિવાય ગળામાં કોઈ ગાંઠ હોય તો તેની સોય દ્વારા તપાસ કરીને એ કેન્સરની ગાંઠ છે કે નહીં તે પણ જાણી શકાય છે. એકવાર કેન્સરનું ચોક્કસ નિદાન થઈ જાય પછી એની સારવાર, એટલે કે એનું એક સ્ટેજ નક્કી કરવામાં આવે છે અને એ સ્ટેજ અનુસાર એની સારવાર થતી હોય છે. જો મોઢાના કેન્સરની એટલે કે ઓરલ કેન્સરની વાત કરીએ તો મુખ્યત્વે સારવાર શસ્ત્રક્રિયા દ્વારા થાય છે, સર્જરી સ્વરૂપે કરવામાં આવે છે. પહેલાં કે બીજા સ્ટેજનું કેન્સર હોય તો એમાં સર્જરી જ એકમાત્ર ઓપ્શન, એટલે કે એકમાત્ર ઉપચાર છે જે સચોટપણે કેન્સરને મટાડી શકે છે. જો એડવાન્સ એટલે કે ત્રીજા અને ચોથા સ્ટેજના કેન્સરની વાત કરીએ તો એમાં સર્જરી બાદ એડજુવન ટ્રીટમેન્ટ, એટલે કે વધુ આગળ વધારાની જે સારવાર જે છે, જે આપણે કીમોથેરાપી અને રેડિયોથેરાપી અથવા તો માત્ર રેડિયોથેરાપી દ્વારા આપવામાં આવે છે. જો કેન્સર અર્લી એટલે કે પહેલાં કે બીજા સ્ટેજમાં જો એનું નિદાન થઈ જાય તો દર્દીને સંપૂર્ણપણે જે મટાડવાની જે શક્યતા જે છે એ અંદાજિત 80-90% હોય છે. અને એ જ જો કેન્સર જો એડવાન્સ સ્ટેજમાં ડિટેક્ટ થાય છે તો દર્દીને મટાડવાની શક્યતા ઘટીને 50% થઈ જતી હોય છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. મોઢા અને ગળાનું કેન્સર કેવી રીતે પ્રિવેન્ટ કરી શકાય? મોઢા અને ગળાના કેન્સર મુખ્યત્વે તમાકુના સેવનથી થાય છે. જો તમાકુનું સેવન ના કરવામાં આવે તો આ કેન્સરથી બચી શકાય છે. બીજી વાત કરીએ તો મોઢાની ચોખ્ખી સફાઈ રાખવી, દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. સાયન્ટિફિક રિસર્ચ દ્વારા સાબિત થયેલું છે કે જે લોકો દિવસમાં 2 વાર બ્રશ કરે છે એ લોકોને મોઢાનું કેન્સર થવાનું જોખમ ઘણું ઘટી જાય છે. એ પછી વાત કરીએ તો ચોક્કસ નિદાન, એટલે કે કોઈ મોઢામાં સફેદ કે લાલ ચાંદુ, કોઈ ડાઘ પડ્યો હોય કે ચાંદુ હોય તો એનું તમારા ડૉક્ટર દ્વારા બતાવીને એની ચોક્કસ સારવાર કરાવવી જોઈએ.
લાંબા સમયથી ના રૂજાતું ચાંદું એટલે કે કોઈ પણ ચાંદું મોઢા જીભ કે હોઠના ભાગમાં હોય અને બે કે ત્રણ અઠવાડિયાથી એમાં રૂજ ના આવતી હોય તો તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વ્યક્તિ પોતે જ અરીસામાં જોઈને આ કેન્સરને એટલે કે કોઈ પણ ચાંદી હોય તો એને પોતે જ નિદાન કરી શકે છે. તમે અરીસામાં ઊભા રહીને હોઠની નીચેનો હોઠ ઉપરનો હોઠ નીચેનો ભાગ ઉપરનો ભાગ એ જ રીતે બંને આંગળી મૂકીને તમારા ગાલની બાજુનો ભાગ તેમજ જીભ ઉપર નીચે અને સાઈડમાં કરીને તમે કોઈ પણ સફેદ કે લાલ ડાઘ હોય કે ચાંદી હોય તો તમે પોતે જ એનું નિદાન એટલે કે તમે પોતે જ એને ઓળખી શકો છો અને તમે તમારા ડૉક્ટરને બતાવી શકો છો. કેન્સર અંગેની ગેરમાન્યતાઓ સમાજમાં બહુ જ છે. જો ગેરમાન્યતાઓની વાત કરીએ તો પહેલી વસ્તુ કે કેન્સર લોકોમાં એવી ગેરમાન્યતા છે કે કેન્સર એટલે કેન્સર કેન્સલ કેન્સર મટાડવું શક્ય નથી, જે તદ્દન ખોટી વાત છે. કેન્સરનું જો અર્લી એટલે કે આગળના સ્ટેજમાં એનું ચોક્કસ નિદાન અને સારવાર કરવામાં આવે તો 80-90% દર્દીને કેન્સર મુક્ત કરી શકાય છે. એ પછી વાત કરીએ બીજી જે ગેરમાન્યતા છે કે બાયોપ્સી લેવાથી કેન્સર વધે છે, જે તદ્દન ખોટી વાત છે. બાયોપ્સી એક અનિવાર્ય છે કે જે કેન્સરનું ચોક્કસ નિદાન કરી શકે છે અને બાયોપ્સી કરવાથી કેન્સર વધતું નથી. ત્રીજી એક ગેરમાન્યતા લોકોમાં એવી પ્રવર્તે છે કે કેન્સરનો ઈલાજ શસ્ત્રક્રિયા દ્વારા કરવામાં ના આવે એટલે કે બીજી કોઈ પદ્ધતિથી જેમ કે આયુર્વેદિક કે હોમિયોપેથિક પદ્ધતિથી કરવામાં આવે તો એનો ઈલાજ શક્ય હોય છે, જે તદ્દન ખોટી વાત છે. મોઢા અને ગળાના કેન્સરની વાત કરીએ તો મુખ્યત્વે ઈલાજ શસ્ત્રક્રિયા દ્વારા થાય છે અને એ જો આગળ પડતા સ્ટેજનું હોય તો એમાં પછી પાછળની જે સારવાર છે એ રેડિયેશન કે કીમો અને રેડિયેશન સ્વરૂપે કરવામાં આવતી હોય છે. બીજી લોકોમાં એવી ગેરમાન્યતા છે કે તમાકુ છોડવાથી કેન્સર થાય છે, જે તદ્દન ખોટી વાત છે. તમાકુ તમે જેટલા વર્ષ ખાઓ છો એટલું જ તમારું કેન્સર થવાનું જોખમ વધારે છે. જે દર્દી 5 કે 10 વર્ષ તમાકુ ખાધેલ છે અને પછી છોડે છે તો એની જે ચામડીમાં ફેરફારો થયેલા છે એ ફેરફારોને નોર્મલ થતાં જેટલા વર્ષ તમાકુ ખાધ્યો હોય અંદાજિત એટલા વર્ષ એને એ ફેરફારો નોર્મલ થતાં લાગતા હોય છે. એ પછી એવી ગેરમાન્યતા છે, સ્વરપેટીના કેન્સરની વાત કરીએ તો સ્વરપેટી નીકાળવાથી દર્દી બોલી ના શકે. એ વાત સાચી છે કે દર્દી બોલી નથી શકતો, પણ એમાં પણ અત્યારે રિસેન્ટ ટેકનોલોજી દ્વારા જે આપણે સ્પીચ વાલ્વ છે કે ઇલેક્ટ્રોલેરિંગ છે, જે દર્દીનું સ્વરપેટી નીકાળી હોય એમાં સ્પીચ વાલ્વ કે ઇલેક્ટ્રોલેરિંગ્સ આપણે આપીએ તો દર્દી બીજા નોર્મલ સગાવાલા જોડે નોર્મલ કોમ્યુનિકેશન કરી શકે છે. દર્દી અને સગાવાલાને એક એવો ડર હોય છે કે મોઢા અને ગળાનું કેન્સર છે તો એમાં દર્દી બોલી નહીં શકે, દર્દીનો અવાજ બગડી જશે કે એનો ચહેરો બગડી જશે. પણ શસ્ત્રક્રિયા દ્વારા થતી ચોક્કસપણે થતી પ્લાસ્ટિક સર્જરી દ્વારા આપણે એને મહદઅંશે ચહેરો ના બગડે એ ટાઈપની પ્લાસ્ટિક સર્જરી થઈ શકે છે, દર્દી બોલી શકે એ ટાઈપનું આપણે કરી શકતા હોઈએ છીએ.